કચ્છના સરહદી વિસ્તાર એવા કચ્છ જિલ્લામાં બે દિવસથી મેઘાવી વાતાવરણ જોવા મળ્યું છે. ચાર મી ત્રણ દિવસ દરમિયાન જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેને લઈને તંત્ર એલર્ટ બન્યું છે. કચ્છમાં NDRFની એક ટુકડી પણ ફાળવી દેવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારમાં સહિતના સમગ્ર કચ્છમાં ભારે વરસાદ હોય આગાહી જોવા મળી રહી છે હવામાન વિભાગ તરફથી. ત્યારે તંત્ર પણ સતર્ક છે. ભારે વરસાદના પગલે પૂર રાહત કે રેસ્ક્યુની કામગીરી માટે આ ટુકડીઓ પણ તૈનાત કરવી દેવામાં આવી છે NDRFની. વરસાદ સાથે પવનની ગતિ પણ વધી શકે તેવી સંભાવના છે. જિલ્લામાં અધિકારીઓને પણ સ્ટેન્ડ બાય સ્ટેન્ડ રખાયા છે. ભુજમાં NDRFની ટીમ આવી પહોંચી છે. જે વિસ્તારમાં ભારે વરસાદ પડશે ત્યાં બચાવ રાહતની સર. મેરા નામ હૈ ઇન્સ્પેક્ટર પુષ્પરાજ ત્રિપાઠી ઓર મેં 6 બટાલિયન NDRF વડોદરા સે યહાં પર એક ટીમ લેકર કે આયા હું ઓર હમારી ટીમ મેં જો હૈ 20 સદસ્ય રેસ્ક્યુઅર મૌજૂદ હૈ જો અભી હમકો હાલ મેં હી પ્રજાપતિ સર જો કે ડિઝાસ્ટર મામલદાર સર હૈ ઉનકે દ્વારા ભી મીટિંગ કે બાદ હમે જો બતાયા ગયા હૈ કે આજ શામ સે લેકર કે કલ સુબહ તક કુછ તેજ બારિશ હો સકતી હૈ ઓર મુજે ઓર મેરી ટીમ કો પ્રજાપતિ સર કે દ્વારા યે બ્રીફ કિયા ગયા હૈ કે જો લો લાઇંગ એરિયા હૈ વલનરેબલ પ્લેસેસ હૈ કુછ તાલુકા જહાં પર પે ઇવેક્યુએશન કી જરૂરત પડ સકતી હૈ હમારી ટીમ કો જાના પડ સકતા હૈ ઉસે પૂરી સ્થિતિ કે બારે મેં હમે બ્રીફ કિયા ગયા હૈ ઓર NDRF ટીમ કે યદિ હમ તૈયારી કી બાત કરે તો NDRF ટીમ કે પાસ ફ્લડ રેસ્ક્યુ ઓપરેશન સે રિલેટેડ સારે ઉપકરણ મૌજૂદ હૈ જિસમે કિ બોટ OBM લાઇફ બોય લાઇફ જેકેટ રોપ ઓર ડીપ ડાઈવર ડીપ ડાઈવિંગ સેટ મૌજૂદ હૈ. સાથ યદિ તેજ બારિશ કે કારણ કુછ એરિયા મેં અગર કિસી પ્રકાર કા સ્ટ્રક્ચરલ યા નોન સ્ટ્રક્ચરલ કોલેપ્સ હોતા હૈ તો ઉસમે ડિફરન્ટ ટાઈપ કે કટિંગ ઇક્વિપમેન્ટ્સ ભી NDRF ટીમ કે પાસ મૌજૂદ હૈ. તો મેં આપકે ચેનલ કે માધ્યમ સે યહી કહેના ચાહુંગા કે જિલ્લા પ્રશાસન ઓર NDRF કી ટીમ પૂરી તરહ સે તૈયાર હૈ ઓર હર સ્થિતિ સે નિપટને મેં પૂરી તરહ સે સક્ષમ હૈ જિલ્લા પ્રશાસન કક્ષ. સર ખાસ કરકે યે ટીમ સ્ટેન્ડ બાય ભુજ મેં હી રહેગી યા નેક્સ્ટ મિશન આયેગા તબ તક કે લિયે ભુજ મેં રહેગી? અભી જો ડિઝાસ્ટર મામલદાર સર કે દ્વારા જો બ્રીફ કિયા ગયા હૈ ફિલહાલ હમે યહી ભુજ મેં હી સ્ટેન્ડ બાય રખા ગયા હૈ. લેકિન યદિ જિલ્લા પ્રશાસન કો કોઈ એસી જરૂરત લગતી હૈ કે NDRF ટીમ કો કિસી ઓર તાલુકા મેં ડિપ્લોયમેન્ટ કરને કી જરૂરત પડેગી તો હમે જૈસા કલેક્ટર સર કે સર ખાસ કરીને હવામાન વિભાગની જે આગાહી છે વરસાદને લઈને તે બાબતે વહીવટી તંત્ર દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા હાલ કરવામાં આવી છે? જે ફોરકાસ્ટ જે છે એમાં હેવી ટુ વેરી હેવી રેઇનફોલની ફોરકાસ્ટ છે. હમણાં IMD જે છે એની ફોરકાસ્ટ મુજબ જે છે એ માર્ક્ડ લો પ્રેશર એરિયા બિલ્ડ થયો છે, જે થોડો લો પ્રેશર એરિયા કરતાં વધારે ઇન્ટેન્સિફાઈ હોય છે. તો એ ધ્યાને રાખીને અત્યારે અમે વેરી હેવી રેઇનફોલને કન્સિડર કરી અને અમારી તૈયારીઓ કરી છે. ગઈકાલથી જ તમામ લાઇન ડિપાર્ટમેન્ટ્સ, નગરપાલિકાઓ, તાલુકા મામલતદાર શ્રી અને લાઇઝનિંગ ઓફિસર્સ જે છે એમને સ્ટેન્ડ બાયની સૂચના આપવામાં આવી છે કલેક્ટર સાહેબની સૂચના મુજબ. તદઉપરાંત એક NDRFની ટીમ જે છે એ અહીંયા હેડક્વાર્ટરમાં સ્ટેશન કરેલી છે. આપણે તમામ પ્રકારના રેસ્ક્યુ સંસાધનો અને બચાવના બીજા સંસાધનો જે છે એમની ચકાસણીઓ અને એ બધું જે છે એના ફોલોઅપ્સ અમે લઈ રહ્યા છીએ. દરેક તાલુકા કંટ્રોલ રૂમ જે છે એ મુજબ વર્કિંગ કરી રહ્યો છે. કોઝવેઝ હોય અથવા તો ડીપ્સ છે એના શાઇન બોર્ડ એ બાબતોને પણ આ વખતે આપણે ચકાસણીમાં સાથે સાથે લઈ રહ્યા છીએ. ખાસ કરીને સર કોઈ એવા વિસ્તારો ખાસ આઈડેન્ટિફાઈ થયા હોય જ્યાં વધુ તકલીફ પડી રહી હોય? નહીં, કોઈ એવું તો મતલબ વધુ તકલીફ પડવાની સ્થિતિ તો હાલ હજુ સર્જાઈ નથી. કેમ કે જે રેઇનફોલ થઈ રહ્યો છે બસ્ટી રેઇનફોલ નથી, ઇટ ઇઝ અ ગ્રેજ્યુઅલ ડ્રિઝલિંગ. વરસાદ થાય છે, બે ઇંચ સુધીના વરસાદ તો આપણને મળ્યા છે ગઈકાલે, પણ એ ગ્રેજ્યુઅલી થઈ રહ્યો છે એટલે હેવી વોટર લોગિંગનો પ્રશ્ન હજુ સુધી નથી થયો. અને આપણી પ્રી મોન્સૂનની જે તૈયારી છે એમાં આપણે અરાઉન્ડ 150 વિલેજીસ પ્રિકોશનરી આઈડેન્ટિફાઈ કર્યા છે એમના GPSના કોઓર્ડિનેટ્સ સાથે. અને એ મુજબ જ્યાં જ્યાં પણ જરૂરિયાત જણાશે બાય ધ કોઓર્ડિનેટ્સ એમને આપણે મોનિટર કરશું અને એ મુજબ તાલુકા પાસેથી ફોલોઅપ લઈશું. યસ, એના માટે જે છે એ શું કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે અગાઉ જે છે અમે ચોમાસું જે છે પ્રી મોન્સૂન પ્રેપરેશન્સની અંદર એમના માટે એક નોટિફિકેશન ઇસ્યુ થાય છે ડિપાર્ટમેન્ટ ઓફ ફિશરી માટે કલેક્ટર સાહેબ દ્વારા. અને એ મુજબ જ્યારે જ્યારે પણ આવી હેવી રેઇનફોલ અથવા હાઈ ટાઇડ્સની સિચ્યુએશન હોય છે ત્યારે વિભાગ દ્વારા જે છે માછીમારોને કાંઠા ઉપર પરત ફરવા માટેની વોર્નિંગ ઇસ્યુ કરી દેવામાં આવી છે અને એ મુજબ જે છે એમની હાજરી પરત હોય એન્શ્યોર કરાવી છે.